આજે કોઈ એક નવા કલાકાર સાથે નિહાળીએ અમારો સુરીલો સંવાદ કાર્યક્રમ. મારા હૈયાના જાડવાની હે ઠેકી મે ઠોકર ને ઠેકી મે ઠીપ ઠેકી 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 ઊંડેરી બીક ઠેકી ઠેકી ને હવે ઠેકી ઠેકી ને હવે પહોંચી છું હૈયાના જાડવાની હે હૈયાના જાડવાની હે હૈયાના જાડવાની હે. નમસ્કાર મિત્રો, હું છું વિજય અને આપ જોઈ રહ્યા છો ડીડી ભારતીનો સુર અને શબ્દનો વિશેષ કાર્યક્રમ સુરીલો સંવાદ. ગુજરાતની લોક સંસ્કૃતિના વારસા સ્વરૂપે એક આગવું લોકસંગીત મળ્યું છે. લોકગીત, લગ્નગીત, હલરડા આપણે વારસા સ્વરૂપે મળેલું એક ગુજરાતી લોકસંગીત છે અને આ ગુજરાતી લોકસંગીત જ ગુજરાતી સાંસ્કૃતિક વારસામાં એક અભિવૃદ્ધિ કરે છે. આજે અનેક લોકગાયકો અને લોકગાયિકાઓએ આધુનિક યુગમાં પણ આ લોકસંગીતની એક પરંપરાને જાળવીને રાખી છે. એવી જ એક લોકગાયિકાને મળવું છે કે જેમણે લોકગીત હોય, લગ્નગીત હોય કે જે લોકસંગીતની પરંપરા છે તેમાં એક આગવો કોકિલ કંઠ આપ્યો છે. ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશનું એક ઘરેણું ગણી શકાય એવા કોકિલ કંઠી લોકગાયિકા એટલે ઉર્વશીબેન રાદડિયા આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે. ઉર્વશીબેન, અમારા સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. થેન્ક યુ. સોશિયલ મીડિયાનો યુગ છે, ફેસબુક યુટ્યુબના માધ્યમમાં અનેક ભજનો અને ખાસ કરીને કવર આલ્બમ સોંગ અમે જોઈએ છીએ. લાઈવ કાર્યક્રમ હોય ડાયરો સંતવાણી તેમાં પણ જોઈએ છે. પણ જે સંગીતનો નાતો છે તે મતલબ કે સંગીતથી ફક્ત ભજનોથી છે કે ભાઈ સારા ભજનથી અમે ઓળખીએ, સારા કોઈ ગીતોથી આલ્બમોથી ઓળખીએ કે આ બેન આ ગીત સારું ગાય છે. પણ જ્યારે આ ક્ષેત્રમાં આવવા માટે જે સંઘર્ષ, અત્યારે તો જો કે સોશિયલ મીડિયાનો યુગ છે અને જે મહિલા કોઈ પુરુષ જેની પાસે કળા રહેલી છે તે ઓનલાઈન મૂકી શકે છે અને રાનું મંડળ પણ બની શકે. પણ જે તમે શરૂઆત કરી ત્યારે એટલો યુગ ફાસ્ટ ન હતો, ઘણા સંઘર્ષો કરવા પડ્યા હતા ત્યારે, એ વાતો કરવી છે. એટલે થોડો આ સંઘર્ષ માટે થોડો આપનો પરિચયથી શરૂઆત કરીએ. શરૂઆતનું એક શિક્ષણ, પરિવારની ત્યારની પરિસ્થિતિ, આપનું જે બાળપણ હતું ત્યારનું શિક્ષણ અને ત્યારનો સંગીતનો નાતો, આવી કંઈક વાતોથી કાર્યક્રમની શરૂઆત કરી. મને વારસામાં મળ્યું છે સંગીત અને 6 વર્ષની ઉંમરથી મેં ક્લાસિકલ મ્યુઝિકની ટ્રેનિંગ સ્ટાર્ટ કરી દીધી હતી. મારા મમ્મી અને પપ્પા બંને સ્ટેજ શો કરતા અને મારા દાદાએ ખૂબ જ ભજન કર્યા છે. દાદાનું નામ છે માધાભાઈ અને સાજિયાવદરમાં પ્રણામી મંદિરની બહુ સેવા કરી છે. એટલે હું અત્યારે મને જ્યાં પણ જાઉં ત્યાં બધા એમ કહે છે કે તને તારા દાદાનું ભજન પાયકું છે, તને વારસામાં મળ્યું છે. સંઘર્ષની વાત કરીએ તો મારા ફાધરને સૌથી પહેલા સાબુ પાવડરની દુકાન હતી અને સિઝનલ બિઝનેસ જેમાં શેરડીના રસની પણ બિઝનેસ થાય કે પતંગ આવે ત્યારે પતંગ, ઉત્તરાયણ આવે ત્યારે પતંગ, એવું આવું સિઝનલ બિઝનેસનું એ કરતા અને પછી ડાયમંડ હીરા ઘસતા અને એના પછી મ્યુઝિકમાં મારી સાથે એમને ખૂબ સપોર્ટ કર્યો છે અને એમના થકી હું અહીંયા સુધી પહોંચી છું. સંઘર્ષ હકીકતમાં એમનો છે અને એનું ફળ મને મળ્યું છે. જી જી. શિક્ષણ લાઈફમાં જાઉં છે, શરૂઆતનું પ્રાથમિક શિક્ષણ ક્યાં લીધેલું અને ત્યારે સંગીતનો નાતો ખરો? જી, મેં તમને કીધું એમ હું 6 વર્ષની હતી ત્યારથી મેં ક્લાસિકલ મ્યુઝિક ટ્રેનિંગ સ્ટાર્ટ કરી દીધી હતી. પણ એ પહેલાં મારા સ્ટેજ શો ચાલુ થઈ ગયા હતા. લગભગ 4 થી 5 વર્ષ વચ્ચેની મારી ઉંમર ત્યારથી હું સ્ટેજ શો કરું છું. અને શિક્ષણ મારું બીકોમ મેં કર્યું છે, ગ્રેજ્યુએટ અને જીપીએસસીની એકવાર એક્ઝામ આપી છે. મારું ડ્રીમ હતું આઈએએસ ઓફિસર બનવું પણ આ ફિલ્ડમાં આવ્યા પછી એ પોસિબલ નથી થયું. જી જી. શરૂઆતના જે કાર્યક્રમોમાં જતા ત્યારે તમે કીધું કે નાના નાના ધંધો કરતા આપને પપ્પા, બિલકુલ ત્યારે સંઘર્ષ આવ્યો હશે. મતલબ કે એટલો રૂપિયા ન મળતા એ પ્રોગ્રામ, બિલકુલ એટલે સંઘર્ષ આવ્યો હશે. દૂરના પ્રોગ્રામોમાં જવું બહુ જ અઘરું પડે કારણ કે હું એક એવી કાસ્ટમાંથી આવું છું કે જ્યાં શિક્ષણને બહુ જ મહત્વ આપવામાં આવે છે. આવું કોઈ અલગ ફિલ્ડમાં એ સમયે નહોતા સ્વીકારતા. અત્યારે અમારો સમાજ બહુ બ્રોડ માઇન્ડેડ છે પણ જે તે સમયે અમારા જ્યારે કોઈ બીજા સમાજની દીકરા દીકરીઓને ભણાવવામાં નહોતા આવતા એ સમયે અમારા સમાજમાં શિક્ષણનું તો બહુ જ મહત્વ હતું. પણ આ ફિલ્ડમાં હતી એટલે ઘણું બધું એ પ્રકારનો પણ સંઘર્ષ મેં ખૂબ કર્યો છે. પણ હવે એટલું બધું મને મારા સમાજે આપ્યું છે કે એ વાત મને યાદ જ નથી આવતી.
પણ એમ કહીએ કે તમે કીધું કે પેમેન્ટ નહીં મળતું, પેમેન્ટ તો નહોતું મળતું, વારો પણ નહોતો આવતો ગાવાનો. અને હું સૂઈ જ હતી અને સવારે 4 વાગે મારા ફાધર મને ઉઠાડે કે હાલો વારો આવી ગયો છે એ રીતે. અને પ્લસ ટ્રાન્સપોર્ટેશન, અમે રોડ ઉપરથી બસ કે લક્ઝરી લેતા, જેથી કરીને ટિકિટ બુક ન કરાવીએ. ટિકિટ બુક કરાવી તો વધારે પૈસા થાય, પણ કોઈ આગળના 4 રસ્તેથી ઊભા રહીને ત્યાંથી બેસતા અમે. અને એવી રીતે અમે પહોંચ્યા છીએ કે કેવી રીતે ઓછામાં ઓછા ખર્ચે અમે કોઈ સ્થળ પર પહોંચી શકીએ અને વધારેમાં વધારે પૈસા ઘરે આવે, કારણ કે ફિક્સ જ નહોતું કે ત્યાંથી કેટલા આવવાના છે એમ. એટલા માટે આગળ પડાવજો. શરૂઆતમાં કાર્યક્રમોમાં જવું છે, મતલબ કે સ્કૂલ લાઈફમાં તમે કોઈ ગાતા હશો સારું ગીત, ત્યારે પણ વિદ્યાર્થીઓને ગમતું હશે કોઈ ગીત, એ વાતો કરવી છે. એમાં તો એવું જ હતું કે હું જે પણ મેં 3 સ્કૂલમાં સ્કૂલિંગ કર્યું છે મારું, તો કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય તો હું કોઈ પણ ઇત્તર પ્રવૃત્તિમાં બધા જ મેં પાર્ટ લીધો, ચાહે ગેમ્સ હોય કે ડાન્સ હોય કે સિંગિંગ હોય, અને ઇવન પ્રાર્થના ને એવું બધું તો મારે જ ગાવાનું હતું. અત્યારે અનેક કાર્યક્રમો હોય છે જે ફંક્શન, તેમાં તો આપ મેનેજમેન્ટ કરો છો, ઉદ્ઘોષકની ભૂમિકા આપે છે ને એન્કર, તે ત્યારે એમાં રસ ખરો? ના ના બિલકુલ નહીં, એ તો હું અનાયાસે જ આવી ગઈ છું એન્કરિંગમાં. અચાનક જ મારા રાદડિયા પરિવારની જવાબદારી મારા પર, અને એના પહેલાંની વાત કરું તો સોમનાથ ખાતે, સોમનાથ ટ્રસ્ટ, અમારા કિશોર લખનોતરા એટલે બંસીધર સ્ટુડિયો અને નથુભાઈ, એના ત્રણેયના સહકારથી એક સુંદર મજાનો કાર્યક્રમ, આપણું ગૌરવ આપણો વારસો, એ નામનો એક કાર્યક્રમ થયો જેમાં 250 જેવા આર્ટિસ્ટને ત્યાં સન્માનિત કરવામાં આવ્યા. એ વખતે અચાનક 2 દિવસ પહેલા મને ફોન આવ્યો કે બેન તમે આમાં એન્કરિંગ કરો. એ કીધું યાર કેવી રીતે પોસિબલ છે, તો કે બસ તમારા સિવાય અમને કોઈ દેખાતું નથી. એટલે મેં ત્યાં એન્કરિંગ કર્યું, અને પછી એ તો ચાલો મારા ફિલ્ડનું હતું, કદાચ હું કરી શકું. અને એના પછી મેં અમારા રાદડિયા પરિવારનું જે સ્નેહમિલન અમદાવાદ ખાતે થાય છે એનું મેં 8 કલાક મેં એન્કરિંગ કર્યું. અને એના પછી કચ્છી પટેલોનું એક ઓફિસ બની છે ઓલ ગુજરાત લેવલની ગાંધીનગર ખાતે, એમાં પણ મેં એન્કરિંગ કર્યું. તો આ 3-4 કાર્યક્રમ મેં કર્યા છે, પણ સોશિયલ લેવલ પર કર્યા છે. અને લોકોનો ખૂબ આગ્રહ હોય છે કે તમે આવો આવો, ત્યારે હું જાઉં છું. બાકી એમાં મને બહુ કાંઈ વધારે ઇન્ટરેસ્ટ નથી. કચ્છમાં પણ જવું છે થોડી વાર માટે, વાગડને યાદ કરવો છે, સમાજના કાર્યક્રમો પણ યાદ કરવી છે. જરણી આગળ ધપાવીએ તે પહેલાં કંઈક વચ્ચે સાંભળી લઈએ. इतना भेद गुरु जी हमको बता दो, इतना भेद गुरु जी हमको बता दो, समझ पकड़ गुरु मुरी बैया रे તમને યોગ્ય રાહ યોગ્ય પ્રેરણા આપી છે તેના વિશે થોડી વાતો કરી. સૌથી વધારે તો મને ટ્રેન કરી છે મારા ફાધરે, અને એના પછી મારા ભાઈએ, પણ મારા ગુરુ જેને મને આ સુર જ્ઞાન આપ્યું એમનું નામ છે બાબુભાઈ ગઢવી આદરણીય શ્રી. એમની પાસે મેં 3 વર્ષ ક્લાસિકલ મ્યુઝિકની ટ્રેનિંગ લીધી છે. હવે કાર્યક્રમ, જાહેર કાર્યક્રમોની યાદી કરી છે, નાના નાના ફંક્શન સાંસ્કૃતિક કાર્યક્રમો તેની તો યાદી કરી છે. કોઈ એક સફળ પડાવ મળ્યો હશે, સફળ સ્ટેજ મળ્યો હશે કોઈ કાર્યક્રમ, ત્યાંથી એક આગવી ઓળખ થઈ હશે ઉર્વશીબેનની, તે વાતો કરી. ઘણા બધા કાર્યક્રમ છે, કારણ કે હું બહુ જ એનર્જેટિક છું, અને ઈશ્વર ક્યારેક ઓલું આપણામાં ભજન છે ને કે વીજળીના ચમકારે મોતી પરોવી દે પાનભાઈ, એમ ઈશ્વરની દયાથી ઘણી વખત આવા અનેક કાર્યક્રમો છે. પણ એક કાર્યક્રમની મને યાદી કરવાનું મન થાય કે 3.5 કરોડ રૂપિયાની ઘોર થયેલી ગૌશાળા માટે બોમ્બેનો આ કાર્યક્રમ, અને અમારા સમાજનું ગેટ ટુગેધર માત્ર 250 થી 300 જણાનું, અને એનાથી એક ત્યારે હું ધીમે ધીમે આગળ વધતી તો થઈ જ ગઈ હતી,
પણ ત્યારે આટલું બધું સોશિયલ મીડિયા નહીં, પણ છતાંય એ વાત એટલી બધી વાયરલ થઈ હતી કે લગભગ 15-20 દિવસ સુધી અમારા પર સતત ફોન આવ્યા હતા. કારણ કે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત આવું થયું હતું કે 3.5 કરોડ રૂપિયાની ઘોળ થઈ. દરેક મીડિયાએ નોંધ લીધી. જી, દરેક મીડિયાએ નોંધ લીધી હતી, પણ અમને ખબર નહીં. કારણ કે જ્યારે વોટ્સઅપ ને કદાચ હું નહોતી જ યુઝ કરતી એ સમયની આ વાત છે, પણ રાતે 12 વાગે અમને ખબર પડી કે આવું વાયરલ, અમને ફોન આવવાના ચાલુ થઈ ગયા. અને આવી રીતે આનાથી મને થોડું વધારે પબ્લિસિટી મળી હોય એવું લાગે છે. થોડા સન્માનોની વાત કરવી છે, કોઈ ટ્રસ્ટ તરફથી, સરકાર તરફથી જે સન્માનો મળ્યા તેની એક યાદી કરી. ઘણા બધા સન્માન મને મળ્યા છે, એનું તો આખું લિસ્ટ બને એ રીતનું છે, પણ લગભગ જ્યાં પણ જઈએ છીએ ત્યાં સન્માનિત થઈએ છીએ. અને ગવર્મેન્ટના પણ મેં ઘણા બધા સન્માન મેળવેલા છે અને એમના કાર્યક્રમ પણ ખૂબ કર્યા છે. જી જી, તમે કીધું ને કે જે 3.5 કરોડની ઘોર થઈ હતી, જી, તેમાં અનેક સારા ગીતો ગાયા હશે, ગઝલો ગાયા હશે, સૂફી સંગીતનું પણ કંઈક ગાયું હશે, કંઈક વચ્ચે ગઝલ સાંભળી લઈએ તે કાર્યક્રમની યાદી સ્વરૂપ. જી, હમને દમ લગાયા તો બહુત દૂર કી સુજી, અરે અરે, દમ લગાયા ભિખારી ને તો ઉસે તંદૂર કી સુજી, દમ લગાયા મદારી ને તો ઉસે લંગૂર કી સુજી, હે દમ લગાયા મૌલા ને ઉસે હૂર કી સુજી, અપની અપની મસ્તી મે મતવાલે સતા, હે અપની અપની મસ્તી મે મતવાલે દાસ સતાર, સચા દમ લગાયા જિસ જિસને ઉસે અપને અપને નૂર કી સુજી, મુજે મેરી મસ્તી કહાં લેકે આઈ, મુજે મેરી મસ્તી મસ્તી કહાં લેકે આઈ, જહાં મેરે અપને જહાં મેરે અપને જહાં મેરે અપને એ સિવા કુછ નાહી, મુજે મેરી મસ્તી મસ્તી કહાં લેકે આઈ, મુજે મેરી મસ્તી મસ્તી યહાં લેકે આઈ. ક્યાં બાત, ખૂબ સરસ. જે બોલવાનો ટોન છે, મતલબ કે જે સૂર છે, તેમાં ક્યાંક શાસ્ત્રીય સંગીતનો થોડો ટોન મળતો આવે છે, ખરી સંતવાણીનો પણ ટોન મળતો આવે છે. સંગીતનો એક અનુભવ વાણીમાં સ્પષ્ટ દેખાય છે, એટલું ચોક્કસ કહી. થોડું આગળ જવું છે, એક આગળના પડાવ, આપના સમાજના થોડાક કાર્યક્રમોની યાદી કરવી છે. ઘણા બધા કાર્યક્રમો થયા છે. જી જી, અને એમાં મેં મારાથી બનતી સેવા પણ આપી છે અને હું દાતા પણ થઈ છું જેટલું ઈશ્વરે આપ્યું છે એ પ્રમાણે. અમદાવાદના કોઈ પણ જગ્યાએ દીકરીઓના લગ્ન હોય, સમૂહ લગ્ન હોય કે હોસ્ટેલ છે અમારા સમાજની, ત્યાં બધે જ હું ફ્રીમાં સેવા આપું છું અને જેટલું મારાથી યથાશક્તિ બને એટલી એટલું દાન પણ કરું છું. આપના ગુરુની વાત કરી, અમુક પરિવારમાંથી પ્રેરક બળની પણ વાત કરી છે, પણ તમે કોઈ કલાકારને સાંભળતા હશો અથવા તેની પાસેથી કંઈક જાણવા મળતું હશે નવા રાગો, જાણ આપ કયા કલાકારને વધારે પસંદ? હું કોઈ એક કલાકારને નથી સાંભળતી, એમાં નુસરત ફતેહ અલી ખાન સાહેબથી માંડીને બધા આવી ગયા. આ બધા પરવીનજીને મેં ખૂબ સાંભળેલા છે, રાહત ફતેહ અલી ખાન ખૂબ સાંભળેલા છે, પછી ગુલામ અલી સાહેબ મારા બહુ મોસ્ટ ફેવરિટ છે, અને ઉસ્માનભાઈ, કીર્તિભાઈ, રામદાસજી, એમને મને કમ્પોઝિશન એમના ખૂબ ગમે છે, દેવરાજ ગઢવી, નાનો ડેરો કચ્છ, એમને પણ મેં ખૂબ સાંભળ્યા છે. એટલે લગભગ હું અલગ અલગ બધા જ લોકોને સાંભળ્યા. અરિજિત સિંહ જે અત્યારના લેટેસ્ટ છે એમને પણ સાંભળ્યા છે, એટલે કોઈ ફિક્સ નથી. આપણે જે નામ આપ્યા છે, જી, આબિદા પરવીન, સૂફી, જી, આમ તો સૂફી સંત છે મોટા, બિલકુલ, એનું જે સૂફી ગાતા એટલે સૂફીમાં લીન થઈ જતા, એક સૂફી સાંભળી લઈએ. જી, ઠંડા પાણી પીજો,
મને લાગો મેરો યાર ફકીર મે મને લાગો મેરો યાર ફકીર મે જો સુખ પાવો રામ ભજન મે જો સુખ પાવો રામ ભજન મે સો સુખ નહી અમીર મને લાગો રે લાગો રે લાગો રે લાગો રે લાગો 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 મેરો યાર ફકીર મે મનડો લાગો યાર ફકીર. વાહ, ખૂબ સરસ. સંતોની કંઈક યાદી કરી છે એટલે તે જગ્યા ઉપર જવું છે. અનેક સંતોના સાનિધ્યના કાર્યક્રમોની યાદી કરવી છે. અમુક મંદિરોના લાભાર્થી થતા હશે, એવા કાર્યક્રમો હશે કે ત્યાં વર્ષોથી કાર્યક્રમો તમે કરતા હશો, અથવા અમુક એવા સ્થળ હશે કે ત્યાં દર વર્ષે આપનો કાર્યક્રમ હોય. એટલે કહેવાનો મતલબ એ કે કયા કયા વિસ્તારમાં વધારે કાર્યક્રમો થતા હશે તમારા? વિસ્તાર તો ઓલ ઓવર ગુજરાતમાં અત્યારે આપણે જાણ છે એ રીતે કરીએ છીએ, પણ તમે સંતોની યાદી કરી એટલે હું કહું કે લક્ષ્મણ બાપુ બારોટ એમને ત્યાં આશ્રમે અને ઉતારા પર હું એકવાર ગઈ છું અને દર વર્ષે જવાની ઈચ્છા પણ હોય છે, તો કોઈ શિડ્યુલ એવું વ્યસ્ત થઈ જાય એના લીધે નથી જઈ શકતી. પ્લસ તોરણિયા, ત્યાં પણ મેં ખૂબ જ ઘણા બધા પ્રોગ્રામ. અને વિજયભાઈ, મારો સાચો ઇન્ટરેસ્ટ હોય તો મને ભજન સાંભળવા ખૂબ ગમે છે, સંતવાણી સાંભળવી જ ગમે છે. અને હું આ લોક ડાયરામાં છું અને હવે તો થોડું થોડું ગાઈ બી લઉં છું સંતવાણી, પણ મારું પહેલો મારો પ્રેમ હોય તો સંતવાણી છે. પછી હરિદ્વાર પણ મેં ઘણા ગંગાના ઘાટે ઘણા બધા ભજન કર્યા છે. ઘણી બધી પૂજ્ય મુરારી બાપુ સામે પણ મેં ગાયેલું છે, ભાઈશ્રી સામે, રમેશભાઈ ઓઝા સામે પણ મેં ગાયેલું છે, ગિરિબાપુ સામે ગાયેલું છે, જિગ્નેશ દાદા સામે ગાયેલું, ઘણા બધા સંતોની સામે બેસીને ભજન કરવાનો મોકો મળ્યો છે, એ જ અહોભાગ્ય છે. બસ સંતોને એ ભજન પણ સાંભળવા છે. પણ દર્શક મિત્રો, સમય થયો છે એક વિરામનો. નાનકડા વિરામ બાદ સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર ફરી મળીએ. દર્શક મિત્રો, સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર વિરામ બાદ આપનું સ્વાગત છે. કોકિલ કંઠી ગાયિકા એવા ઉર્વશીબેન રાદડિયા સાથે આપણે સુરીલો સંવાદ કરી રહ્યા છે. તેમની જરણીને થોડી વાર આગળ ધપાવવાનો પ્રયત્ન કરીએ. ઉર્વશીબેન, ફરીવાર અમારા કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. થેન્ક યુ. આપણે ગુજરાતની યાદી કરી, સૌરાષ્ટ્રની યાદી કરી, કચ્છ વાગડમાં જવું છે થોડી વાર માટે. ત્યાંના એક કાર્યક્રમો ને ત્યાંનું એક આમ તો સંગીતનો એક અનોખો માહોલ હોય છે. બિલકુલ. એ સંગીતમાં જવું છે થોડી વાર માટે. ત્યાંના ગીતોની યાદી કરીએ અને તે કાર્યક્રમોની યાદી કરીએ. બિલકુલ. પેલા ગાઈ લઈએ થોડું. કઈ વાત. કચ્છડો જોવા હાલ ભેરુડા, કચ્છડો જોવા હાલ, કચ્છડો જોવા હાલ ભેરુ ભેરુ, કચ્છડો જોવા હાલ, રણવ ચાળે માણ હું પાક્યા આખડી જેની લાલ, રણવ ચાળે માણ હું પાક્યા આખડી જેની લાલ, આયલ મમુ જા કડલા પેટી મે રખી ડીજો રે, જીજલ મારે મુજા કડલા પેટી મે રખી ડીજો રે, જડે મૂળ સતાણી ઉપેરિયા તડી મુકે યાદ કરી જો, હાલર જી જતણ હાલર જી જતણ હાલર જી જતણ, જતણ જસાવરા વાગડ દેશ માં, હાલર જી જતણ જતણ જસાવરા વાગડ દેશ માં. તમે કીધું એમ ત્યાંનો માહોલ આખો અલગ છે, ત્યાંના લોકો કંઈક અલગ છે, ત્યાંનું સંગીત કંઈક અલગ છે. બહુ હું મારી સંગીતની જર્ની બહુ વર્ષો પહેલાં ચાલુ થઈ ગઈ હતી, પણ મારા હું થોડું ઘણું સૂરમાં ગાતા શીખી હોઉં તો એ કચ્છમાંથી આવ્યું છે. ત્યાંના સાજિંદા હોય કે સાઉન્ડ એન્જિનિયર્સ હોય, એટલો સરસ માહોલ ત્યાં ક્રિએટ થાય છે. અને ભજનોની સમજણ, રાગની સમજણ, આ બધું આવ્યું હોય તો મને કચ્છમાંથી આવ્યું છે. કલાકારો અનેક સપોર્ટ પણ મળ્યો હશે, મતલબ કે કલાકાર બનવા માટે, આગળ આવવા માટે અનેક કલાકારોનો સપોર્ટ હોય, નામાંકિત કલાકારો જી, તેની થોડી વાતો કરવી છે. હું સંબંધોની બાબતમાં બહુ લકી છું. મને બધાએ ખૂબ પ્રેમ આપ્યો છે. જ્યાં પણ અટવાઈ છું, જ્યાં પણ કોઈ ક્વેશ્ચન થયા છે, હજી આજની તારીખમાં મારે કોઈ શબ્દો વિશે જાણવું હોય, કોઈ તાલ વિશે, કોઈ બી બાબતમાં મને કન્ફ્યુઝન હોય, હું કોઈ પણ ગુજરાતના કલાકારને ફોન કરું, મને બહુ સરસ રીતે એ લોકો સમજાવે છે અને સમજણ આપે છે. એટલે એના માટે તો ઈશ્વરનો જેટલો પાડ માનો એટલો ઓછો છે. કારણ કે પેલી એક વાત છે ને,
કે ગામમાં તમારું ગમે એટલું માન હોય પણ તમે જ્યાં વર્ક કરો છો, તમે જ્યાં કામ કરો છો ત્યાં તમારી કેવી રિસ્પેક્ટ છે એના ઉપરથી નક્કી થાય છે કે તમારું કેવી માણસાઈ છે અથવા તો તમે કેવા વ્યક્તિત્વ છો. પણ હું એવું માનું છું કે આ બધું ઈશ્વરના આશીર્વાદથી જ બધું ભેગું થતું હોય છે. બાકી આપણામાં કાંઈ એવી ઓકાત નથી કે એ લોકોના દિલમાં જગ્યા મેળવી શકીએ. પણ રાજી ખુશીથી ઘણા બધા કલાકારો મારા આંગણે આવે છે, મારું માન રાખે છે અને ખૂબ સપોર્ટ કર્યો છે. મને શબ્દોમાં તો ન વર્ણવી શકાય, ખાલી અનુભવાય છે મને. લોકસંગીતની વાતો કરી પણ વચ્ચે એક અલગ વાત, લોકસાહિત્યકારો કરી અત્યારે અમુક આધુનિક લોકસાહિત્યકારો છે. બિલકુલ, આપણે પ્રાચીન તો હતા બચુભાઈ ગઢવી, ઈશ્વરદાન ગઢવી, તેમણે તો અનેક રસ આપ્યો છે. આધુનિકતા લોકસાહિત્યમાં ક્યાંક પરિવર્તન અને નવો રસ આપે છે. બિલકુલ, આપ સાહિત્ય સાંભળવું પસંદ કરો છો તો કોને પસંદ કરો? અત્યારે જેટલા સાહિત્યકારો છે બધા સ્પષ્ટ વક્તા છે. જે બહુ સમય પહેલા હતું અને એવું પાછું હવે ક્રિએટ થયું છે કે પોતાની વાત સ્પષ્ટ રીતે અને સ્પષ્ટ મુદ્દાથી મૂકે છે તો એ જોઈને આનંદ થાય છે. અને બીજી વાત એ છે કે યુવાનોને આકર્ષવાનું કામ મને એવું લાગે છે કે આ સાહિત્યકારો કરે છે કે ડાયરા સુધી લાવવા માટે, પોતાની સંસ્કૃતિની જાળવણી માટે અથવા તો આપણા જે જૂના ઇતિહાસો છે એને યુવાનો સુધી પહોંચાડવાનું કામ લોક સાહિત્ય કરે છે. તો બધાને હું ખૂબ પ્રણામ કરું છું અને એમને ખૂબ વધાઈઓ આપું છું કે આપણી સંસ્કૃતિને આગળ ધપાવવાનું કાર્ય એમણે ચાલુ રાખ્યું છે. એક સારી કલા મળી છે, અત્યારે એક નામ થયું છે તમારું દેશમાં ગુજરાતની, ભવિષ્યમાં ઉર્વશીબેન શું કરવા માંગે? આમ તો કહું ને કે મેં જે સપનામાં પણ નહોતું વિચાર્યું એટલું મને ઈશ્વરે આપી દીધું છે કે ઇતના દિયા સરકારને કે મેરી કોઈ ઔકાત નહીં, બિન માંગે દિયા તો ઇતના દિયા કે દામન મેં મેરે સમાયા નહીં. આ મેં સપનામાં નહોતું, મેં કે મારા પરિવાર કોઈએ નહોતું વિચાર્યું. પણ મેં તમને એક દાનની વાત કરી તો મને જે સમાજે આપ્યું છે એ મારે સમાજ સુધી પાછું પહોંચાડવું છે, એટલે મને ઈશ્વર એટલી પ્રેરણા આપે, હું એટલી મહેનત કરું કે એક તો કોઈ પણ મારી આજુબાજુ કે મારા કુટુંબમાં જ્યાં પણ કોઈને શિક્ષણની જરૂર હોય કે કોઈને દવાખાને કોઈને મારી જરૂર ન પડે, પણ કદાચ પડી અને મને કીધું તો હું એની બધી ઈચ્છાઓ અને એને મારીથી બનતી મદદ કરું, એક એ મારી ઈચ્છા છે. પ્લસ સંગીત ક્ષેત્રની વાત કરું તો ખૂબ સુરીલું અને ખૂબ સારું ગાવું છે. હજી બસ લોકોને એક ગીત કોઈ હશે, કોઈ ભજન હશે વધારે ગમતું હશે, પહેલા કંઈક વચ્ચે સાંભળી લઈએ. जर मर वर से मैं हूँ लो ओ ने वादल चमकी वी मारा मन डाके रो मोर लो आज गावे कन्हैया नूगी नागर नंद जी ना लाल नागर नंद जी ना लाल रास रमनता मारी नथनी खोवाणी काना जड़ी होय तो आल काना जड़ी होय तो आल रास रमनता मारी नथनी खोवाणी नानी नानी नाचनी નથડિયા પોને બેની સુભદ્રા ના વીરા 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 નાગર નંદજી ના લાલ નાગર નંદજી ના લાલ રાસ રમનતા મારી નથની ખોવાણી. તમે કીધું સંતવાણીમાં રસ વધારે થોડા સમયથી, એટલે સંતવાણી માટેના ઘણા અભિયાનો ચાલુ થયા છે કે ભાઈ મૂળ સંસ્કૃતિ ટકી રહે. અત્યારે લોક ડાયરામાં ક્યાંક વચ્ચે હિન્દી ગીતો પણ ગાય છે, ઘણા અભિયાનો, અમુક સાધુ સંતો પણ યુવા કલાકારોને પ્રોત્સાહન આપે છે, દરેક સંતવાણી આવડતી હોય તેને સ્ટેજ ઉપર ગાવાનો મોકો આપે છે. આમાં બે મુદ્દા છે. જી, મૂળ તો સંગીત છે ને, જે રીતે ગાય એ રીતે, એટલે મને અમુક જે છીછરું ગવા જોઈએ ન ગવાવું જોઈએ, બાકી તો બધું લોક સંગીત છે સાહેબ, ગવાવું જોઈએ. કારણ કે સંગીતનું સ્ટેજ છે, સુરમાં ગવાય છે, તાલમાં ગવાય છે, લોકોને સાંભળવું છે અને કલાકારો ગાય છે, રાઈટ? તો જ્યારે જનતા જનાર્દનમ, એ લોકોને સાંભળવું છે એટલે કલાકારો પીરસે છે, પછી બીજી શું વાત છે. પણ એક કલાકાર તરીકે જે જવાબદારી કલાકારની બને છે એ લગભગ બધા નિભાવે છે એવું મને લાગે છે.
એટલે ભવિષ્યના જે લોક ગાયકો અને લોક ગાયિકાઓ છે જી, તેના માટે શું કહેશો? ખૂબ બધું તમારી પાસે સાહિત્ય છે જી, ખૂબ બધું તમારી પાસે તૈયાર પ્લેટફોર્મ છે જી, તમારે જે જોતો હોય અત્યારે સોશિયલ મીડિયા છે, તમારે જે જોતો હોય બહુ ઇઝીલી મળી શકે એમ છે, બહુ ઇઝીલી તમને સ્ટેજ મળી શકે એમ છે, તમે તમારી કલાને એકદમ એકદમ છેવાડાના લોકો સુધી પહોંચાડી શકો એવું તમારી પાસે એક માધ્યમ છે. તો એ રીતે તમે બધા ખૂબ આગળ આવો અને તમારે તમે કોણ છો, તમારે શું ગાવું જોઈએ, તમારે કેવું ગાવું જોઈએ એ બધું વિચારીને પછી આમાં આગળ વધો, બસ એવી મારી ઈચ્છા છે અને ખૂબ મારી શુભકામનાઓ છે. વાનગી ખાવાનો શોખ છે, ફરવા જવાની વાત હશે અને ફોર વ્હીલ ગાડી અમુક ગમતી હશે, તેની ત્રણેય વસ્તુની વાત કરીએ. જો ફોર વ્હીલ ગાડીનું તમને હું કહી દઉં કે આપણને એવું કંઈ છે નહીં જી, પણ એક ખાવાનું અને ખવડાવવાનો બહુ શોખ છે. મારા ઘરે કોઈ પણ ગેસ્ટ આવે અને ગમે તે સમયે આવે, અમે ઘરનું બનાવીને જમાડવાનો અમારા ઘરે રિવાજ છે. એટલે મને ખાવાનો અને મને બનાવતા પણ ખૂબ સારું આવડે છે એવું મને લાગે છે. પછી તો જે જમ્યા છે એમને ખબર કે કેવું બનાવું છું એમ. એટલે એક ઈ શોખ છે, સાથે ફરવા જવું પણ ખૂબ ગમે, પ્લસ મિત્રો સાથે બેસવું પણ ખૂબ ગમે. ફરવા જવું એટલે આઉટ ઓફ કન્ટ્રી કે? ના 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 ના, આપણું સૌરાષ્ટ્ર જેવું તો ક્યાં છે બીજે. એટલે મેં મારા ઘણા બધા ઇન્ટરવ્યુઝમાં મેં કીધેલું છે કે દ્વારકા અને સોમનાથ મારી બહુ જ અતિપ્રિય જગ્યા છે અને મેં ખોડલધામના પણ દર્શન કર્યા છે તો એ મને ખૂબ ગમે છે. હમણાં ભગોડા પણ દર્શન કર્યા, ટૂંકમાં દેવસ્થાનો મને વધારે ગમે છે અને કુદરતે આપણને એવા દેવસ્થાનો આપ્યા છે કે જેની સાથે બધું જ વણેલું, કોઈને દરિયાકાંઠો મળ્યો છે, કોઈને લીલું વન મળ્યું છે, એમ બધું જ વણાઈ ગયું છે. એટલે મને દેવસ્થાનોએ જવું વધારે ગમે છે. આપણે ઇન્ટરવ્યુની શરૂઆતમાં તમે કીધું કે તમારા પપ્પાનો તો ફાળો છે, બિલકુલ, પણ પરિવારના અનેક સભ્યોનો પણ ફાળો હશે આપના કાર્યક્રમમાં જવું, તારીખનું સેટલમેન્ટ કરવું, કાર્યક્રમમાં યોગ્ય સમયે જવું, બિલકુલ. એટલે બીજા પરિવારના કયા કયા સભ્યોનો આપનો સહયોગ મળ્યો તેની થોડી વાત? મારું બુકિંગથી લઈને બધું જ મારા આજ સુધીમાં મારા ફાધર જ સંભાળે છે જી, અને મારો ભાઈ જે મને કલેક્શન લાવી લાવીને આપે છે કે તારે આના પછી આ ગાવું જોઈએ, આના પછી આ ગાવું જોઈએ. મારી મધર, માની તો હું વાત કરી ભાઈ, મારે નીકળવાનું હોય ત્યારે મારી બેગ પેક કરવી, મને જમાડીને મોકલવી, મારી તબિયત સારી નથી તો એના માટે કંઈક કરી આપવું અથવા તો કોઈ સાથે નાસ્તો લઈ આપો, એ બધી જ વ્યવસ્થા એ કરે છે. સૌથી વધારે ભોગ મને એવું લાગે છે કે મારી મા હેરાન થઈ છે, કારણ કે ઘરે એકલા રહેવાનું અમે લોકો નીકળી જઈએ ત્યારે, પ્લસ અડધી રાતે અમે જઈએ તો જાગીને એની ઊંઘ બગડેને બારણા ખોલવાના, અમને સુવડાવવાના, ખવડાવવા પીવડાવવાનું, પાછી બેગ પેક કરવી હોય તો એ બધું સેટલમેન્ટ એને કરવાનું, અને પાછું સવારમાં તો એનું રૂટીન ચાલુ થયું, અમે તો સૂતા રહીએ છીએ આખો દિવસ, એમ એનું રૂટીન ચાલુ થઈ જાય. તો સૌથી વધારે ભોગ મારી માનો, પ્લસ મારું પડોશી, અમારા બધા જ પડોશી, અમારા સગાવાલા, મારું મોસાળ હોય કે મારું પિયર હોય, પ્લસ મારો સમાજ, મારા મિત્ર સર્કલ, બધાને ખૂબ માન છે, ખૂબ એટલે ખૂબ. આપ સોશિયલ મીડિયા પર જોજો, બહુ રિસ્પેક્ટ સાથે એ લોકોની કમેન્ટ્સ હોય છે અને એના ઉપરથી મને એ લોકોના શબ્દો દિલને લાગી આવે છે ઘણી વખત, તો એટલે એ તો હું તમારા થકી એ લોકો બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સોશિયલ મીડિયાની વાત કરી છે, ફેસબુક, યુટ્યુબ, તેમાં પણ આપનો જે કલેક્શન હશે, જાહેર કાર્યક્રમો હોય, સંતવાણીના કાર્યક્રમો હોય, આલ્બમ કવર સોંગ હોય, તે કયા નામથી છે? કારણ કે લોકોને અનુકૂળ આવે સાંભળવું હોય તો. મારા નામથી જ છે, ઉર્વશી રાદડિયાથી છે મારું ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટા, અને ઉર્વશી રાદડિયા ઓફિશિયલ જે મારી નવી બનાવેલી યુટ્યુબ ચેનલ છે એ પણ છે. બરાબર, જે અમારો ડીડી ભારતીનો સુરીલો સંવાદ કાર્યક્રમ છે, આપ નિહાળતા હશો, શું કહેશો કાર્યક્રમ વિશે? ધરતી સાથે જોડાયેલો છે, નેચરલ છે એકદમ, અને હું બધા જ કલાકારોને અપીલ કરીશ કે આપની સાથે વધારેમાં વધારે લોકો જોડાય, જેથી કરીને જે ઉભરતા કલાકારો છે અથવા તો જે લોકો આપણા શ્રોતાઓ છે એમના સુધી આપણી વાત પહોંચે, એ પહોંચાડવાનું એક સુંદર મજાનું માધ્યમ છે. અને તમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ કે તમે આટલું સરસ મજાનું કાર્ય કરો છો, અને અમારી વાત તો અમારા શ્રોતાઓ સુધી પહોંચાડવાનો એ તમે અમને એક તક આપો છો, અને આભાર પણ વ્યક્ત કરું છું કે મને અહીંયા આપે બોલાવી અને મારી વાતો મારા શ્રોતાઓ સુધી અથવા તો ગુજરાતની જનતા સુધી પહોંચાડવાની મને તક આપી માટે.
તમારા મનમાં કોઈ એવી વાત હોય, મતલબ કે હું કોઈ ગૂગલ નથી, કોઈ પ્રશ્ન ભૂલાઈ ગયો હોય, લોકોને માટે કોઈ અપીલ હોય તો જણાવી શકો. બિલકુલ નહીં, બસ હું એટલું જ કહીશ કે મને મારા શ્રોતાઓ જે મારી પ્રેરણા છે, મને હંમેશા સારું ગાવા માટે, કંઈક નવું ગાવા માટે, કંઈક મહેનત કરવા માટે ઇન્સ્પાયર કરે છે. બસ હંમેશા મારી સાથે આમને આમ જોડાતા રહેજો, બસ એ જ અપીલ કરવી છે. લક્ષ્મણ બાપુ બારોટ ભજન સમ્રાટની વચ્ચે આપણે વાત કરી હતી, આપણે ઇન્ટરવ્યુ પૂર્ણતાને આરે છે ત્યારે તેનું એક ભજન તેમને ગમતું સાંભળીને આપણે કાર્યક્રમને પૂરો કરીએ. જો આનંદ સંત ફકીર કરે, જો આનંદ સંત ફકીર કરે, એસો આનંદ નાહી એ અમીરી મેં. જો આનંદ સંત ફકીર કરે. ખૂબ સરસ, ધન્યવાદ ઉર્વશીબેન અમારા સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર જોડાણા, તમારી જે જીવનગાથા, જીવન જર્ણી અમારા દર્શક મિત્રોને અમને સંભળાવી એ બદલ ડીડી ભારતી વતી આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તો આ હતા ઉર્વશીબેન રાદડિયા, લોકગાયિકા, તેમની જર્ણી, તેમની જીવનગાથાને આપણે જાણી સમજી. આવા અનેક લોકગાયકો, લોકગાયિકાઓ, લોકસંગીત સાથે સંકળાયેલા અનેક કલાકારોને આપણે મળતા રહેશું ભવિષ્યમાં. ત્યાં સુધી વિજયને રજા આપશો. બાકી દેશ અને દુનિયાના તમામ કલા, સંસ્કૃતિ અને સંગીતના કાર્યક્રમો માટે આપ જોતા રહો ડીડી ભારતી.